મેગા સિટી અમદાવાદમાં કચરાના નિકાલની સમસ્યા એએમસી માટે માથાનો દુખાવો બની છે. એક તરફ દેશમાં સ્વચ્છ શહેર બનાવવાની ઈચ્છા અને બીજી તરફ શહેરમાં આવેલી પિરાણા ડમ્પિંગ સાઇટ જેવી સમસ્યાને પહોંચી વળવા એએમસીએ હવે વચ્ચેનો રસ્તો અપનાવ્યો છે. એએમસીએ બનાવેલ પ્લાન પ્રમાણે આવતીકાલથી હવે શહેરમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ ભેગો કરવામાં આવશે, જે માટે શહેરીજનોએ આ બંને કચરો અલગ અલગ આપવાનો રહેશે. જો કચરો અલગ નહીં હોય તો કચરો લેવામાં જ નહીં આવે. આ માટે આથી 40,000 લોકો સૂકા અને ભીના કચરા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અભિયાન શરૂ કરવાના છે. તો સ્વચ્છતા અભિયાન માટે હવે વધુ એક પહેલ અને અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા માટે ઈએમસી દ્વારા જે આ પગલું ભરવામાં આવ્યું છે તેને સ્થાનિકો પણ સહકાર આપે તે પણ જરૂરી છે. તો સૂકો કચરો કયો અને ભીનો કચરો કયો એ સવાલ પણ સ્વાભાવિક થાય ત્યારે સૂકા કચરામાં કાગળનો કચરો, પેકેજિંગમાં વપરાતું જે મટીરીયલ છે આ તમામ સૂકા કચરામાં આવે. મિશ્રિત પદાર્થોથી બનાવવામાં આવતા પેકેટ્સ, પ્લાસ્ટિક, કાચની બોટલ આ તમામનો સમાવેશ થાય સૂકા કચરામાં. ભીનો કચરો એટલે બગડેલા શાકભાજી, રસોડામાં પડેલા નકામા શાક, ફળ અને તેમજ અન્ય જે તમામ બગડેલા શાકભાજી છે તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શાકભાજી અને ફળોના છોતરા, ઘર કે બગીચામાં નીકળતો પાંદડાનો કચરો, ખરાબ ટોયલેટ પેપર, ખરાબ ખાદ્ય સામગ્રી પણ ભીના કચરામાં આવશે. એટલે 3 ડિસેમ્બરથી શહેરીજનોએ આ બંને કચરો અલગ અલગ રાખવો પડશે અને તેને અલગ અલગ લેવામાં આવશે એએમસી દ્વારા. મૌલિક ધામેચા જોડાયા છે વધુ વિગત સાથે. મૌલિક, એએમસી દ્વારા એક પહેલ કરવામાં આવી છે અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા માટેની. આ પહેલ લોક જાગૃતિ માટે પણ આજે તમામ અધિકારીઓ જોડાવાના છે. આવતીકાલથી આ મુહિમ જે છે તે શરૂ થઈ જશે. આખી માહિતી જણાવશો, એએમસી નો પ્લાન શું છે? નુપુર, જે કોર્પોરેશનનો અગત્યનો પ્લાન કહી શકાય તે પ્રમાણેનો જે આ પ્લાન છે, સૂકો કચરો અને ભીનો કચરો જે છે તે હવેથી અલગ નાખવાનો રહેશે. જે કચરો લેવા આવનાર જે સફાઈકર્મી છે તે પણ આ પ્રમાણેનો ભીનો અને સૂકો કચરો અલગથી રહેશે. તેના માટેની જનજાગૃતિ અભિયાન કમિશનર દ્વારા આજથી શરૂઆત કરવામાં આવી છે. ખુદ એએમસી કમિશનર જે અહીંયા છે તે ખુદ હાજર છે, સાથે મયુર વાકાણી જે ફિલ્મ અભિનેતા છે તેને પણ રાખવામાં આવે છે. અન્ય જે શહેરીજનો છે તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને કઈ રીતે તેની સમજાવટ કરી અને લોકોને આ કચરો ભેગો કરી અને સહયોગ આપવાની જે વાત છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. આ પરિમલ ગાર્ડન છે, પરિમલ ગાર્ડનથી કમિશનર જે છે તે તમામ જગ્યાએ વસ્તુ છે તેને સમજાવવાનો પ્રયત્ન કરશે અને હવે પછીથી આ તમામ જગ્યાએ એટલે કે દરેક ઝોન છે અમદાવાદના તે 7-7 ઝોનમાં આ પ્રકારે કમિશનર અને અન્ય તેમની જે ટીમ છે કોર્પોરેશનની તે લોકોને સમજાવટ કરશે અને હવે પછી ભીનો કચરો કઈ રીતે કોને આપવો અને સૂકો કચરો કઈ રીતે કોને આપવો તેની સમજાવટ કરવામાં આવી રહી છે. હાલની વાત કરીએ તો હાલ પરિમલ ગાર્ડન ખાતે તમામ જે શહેરીજનો અને મોર્નિંગ વોકર્સ માટે આવતા જે લોકો છે તે લોકોને કાર્ડ આપવામાં આવે છે, તેની સાથે સમજાવવા પણ આવે છે કે આ રીતે ભીનો કચરો અને સૂકો કચરો લોકોને અલગ અલગ આપવાથી તે જે વેસ્ટ છે તે વેસ્ટનો યોગ્ય ઉપયોગ કરી શકાશે અને સાથે જ શહેરને સ્વચ્છ રાખવાની પણ એક પહેલ કરી શકાશે. જી મૌલિક, અને જે રીતે એએમસી દ્વારા કેટલાક સેલિબ્રિટીનો પણ સહકાર લેવાઈ રહ્યો છે લોક જાગૃતિ ફેલાવવા માટે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ આપ ચોક્કસ કરજો. અને એએમસીના કોઈ અધિકારી પણ જો વાત કરી શકે, શું કહેવું છે તેમનું આ મુહિમને લઈને લોકોને શું કહેવા માંગશે તે આપણા માધ્યમથી? અનુપુર, ચોક્કસ કહી શકાય જે રીતે અત્યારે હાલ જે અહીંયા એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે અહીંયા આગળ છે તે કઈ રીતે નાખવો, સાથે જ અહીંયા અન્ય જે શહેરીજનો છે તે લોકોને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કહી છે કે તે જે રીતે કરવામાં આવી હતી લોકોને સમજાવટ માટેની, તેમાં અત્યારે હાલ વ્યસ્તતાના કારણે વાતચીત ન હતી, પરંતુ એ ચોક્કસ બતાવવાનો પ્રયત્ન કરીશ નુપુર આપને કે આવતો પ્રયાસ કરવામાં આવે છે કે સૂકો અને ભીનો કચરો કઈ રીતે લોકોને અલગ અલગ રીતે આપી શકાય. જી મૌલિકા, આભાર આપનો. તો જે રીતે પરિમલ ગાર્ડન ખાતે આજથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જાણીતા એક્ટર સહિત કેટલાક સેલિબ્રિટીનો પણ સહારો લેવામાં આવ્યો છે એએમસી દ્વારા, કે જેથી લોકોમાં જાગૃતિ ઝડપી ફેલાવી શકાય. અને લોકોને એક જ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે આપ પણ આ અભિયાનમાં સહકાર આપો તો અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવું મુશ્કેલ નથી. તો સૂકો અને ભીનો કચરો આવતીકાલથી અલગ રાખવાનો રહેશે, અલગ રીતે જ લેવામાં આવશે આ બંને કચરો. જો ભેગો હશે તો એએમસી દ્વારા કચરો જ લેવામાં નહીં આવે.